ભુજમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ રાજીનામું આપતા સનસનાટી મચી ગઈ હતી। રાજેન્દ્રસિંહ જાડેજા ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રહ્યા હતા અને તેમની ધુઆંધાર કામગીરી સૌએ જોઈ હતી અને તેઓ ગ્રાસરૂટના લોકો સાથે જોડાયેલા છે। તેમના રાજીનામાથી કોંગ્રેસને નુકસાન થવાની સંભાવના છે। આજે રાજેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં અને ખાસ કરીને ભુજ નગરપાલિકાના કોંગ્રેસી કાઉન્સિલરો અને સંગઠનમાંથી વધુ રાજીનામા અટકણો પણ બહાર આવી છે। હજુ ભુજ વિધાનસભાની સીટ માટે ઉમેદવાર કોંગ્રેસે જાહેર કર્યા નથી। તે વખતે કોંગ્રેસમાંથી નારાજગી બહાર આવી છે। હવે જોવાનું રહ્યું કે રાજેન્દ્રસિંહ જાડેજા રાજકીય કારકિર્દી કયા પક્ષ દ્વારા શરૂ કરશે।